गुजरात विधानसभा की चूंटणी में भारतीय जनता पार्टीए ऐतिहासिक जीत मेळवी। आम आदमी पार्टीए पोतानुं खातुं खोलावी अने विधानसभा में पोतानुं स्थान प्राप्त कर्युं अने गुजरातना मतोना आधारे नेशनल पार्टी पण बनी। परंतु कांग्रेसनुं सौथी कंगाळ प्रदर्शन रह्युं, सौथी खराब प्रदर्शन रह्युं अने विधानसभानी चूंटणी पहेला पछी अने अत्यार सुधी कांग्रेसमां जूथवाद उभरीने बहार आवी रह्यो छे। चरमसीमा पर छे जूथवाद। कांग्रेसनी हारना कारणों जाणवा माटे फेक्ट फाइंडिंग कमिटीनी रचना करवामां आवी अने रिपोर्ट हाईकमांडने मोकलवामां आव्यो। त्यार पछी फरी एक वार चर्चाओ तेज थई गई छे के कांग्रेसे 35 बैठकों पर खेल पाड्यो। कांग्रेसना ज नेताओए आ 35 टिकीटोनो बारोबार वेपलो करी नाख्यो, वेची खाधी आ टिकीटो। आ 35 टिकीटोनी वेचणीने लईने कांग्रेसे मोटो खुलासो कर्यो छे। हवे શું છે ખુલાસો જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સેજલ। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષે રેકોર્ડ બનાવ્યો। ભાજપે સત્તાનું સિંહાસન ટકાવી રાખવા સાથે ઐતિહાસિક જીત મેળવી છે। માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી 150થી વધુ બેઠકો મેળવી। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું અને ગુજરાતમાં મળેલા મતને લઈને આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની, જ્યારે કોંગ્રેસનો ખરાબ રેકોર્ડ રહ્યો। છેલ્લા 5 વર્ષમાં જેટલા ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો એટલી બેઠકો પણ કોંગ્રેસ પ્રાપ્ત ન કરી શક્યું, માત્ર 70 બેઠકો જીતી શકી। અને આ કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી। મીડિયા રિપોર્ટ પ્રમાણે 35 બેઠકો પર પૈસા લઈ અને ટિકિટ આપવામાં આવી હોવાની વાત ચર્ચાઈ રહી છે, જેને લઈને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ભરત ઠક્કરે ખુલાસો કર્યો છે। સૌથી પહેલા આપને એ જણાવી દઈએ કે શું આક્ષેપો લાગ્યા હતા। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટને લઈને કોંગ્રેસ પર ગંભીર આરોપ લાગ્યા છે, જેમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા હાઈકમાન્ડે ગુજરાતમાં જે ઉમેદવારો નક્કી કર્યા હતા એ ઉમેદવારો બદલી દેવામાં આવ્યા। જોકે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો કોંગ્રેસ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ થયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે, જેમાં 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઈને ટિકિટો આપી હોવાનો સત્યશોધક કમિટીએ રિપોર્ટ આપ્યો છે। વિધાનસભાની ચૂંટણી 2022માં દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો ગુજરાતના કેટલાક નેતાઓએ બદલી નાખ્યા હોવાની પણ ચર્ચા છે, જેમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના હાઈકમાન્ડને પણ ઓવરટેક કરી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ આરોપોને લઈને હવે મોટો ખુલાસો થયો છે। આ આરોપો પર કોંગ્રેસનું શું કહેવું છે સાંભળો। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ તમારી પાસે હોય કોપી બતાવો। આ બધી ઊભી કરી કાઢેલી વાતો છે। કોઈ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની અંદર આવી કોઈ રૂપિયા લઈને આપવાનો કોઈ રિપોર્ટ થયો નથી, અને તમારી પાસે કોપી હોય મને બતાવો, મેં નથી જોઈએ કોપી। એટલે આ બધી વાતો ક્યાંકથી હવા ચલાવીને કરવામાં આવેલી વાતો છે। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ જે પણ ફાઇન્ડિંગ્સ કાઢ્યા છે એમાં ક્યાં ક્યાંક અમને પણ ખબર છે, ક્યાં કે શું એની અંદર ક્યાં સંગઠનમાં નબળાઈ રહી ગઈ, ક્યાં આપણે વોટ કન્વર્ટ કરવામાં કાચા પડ્યા, ક્યાં સ્ટ્રેટેજીમાં કાચા પડ્યા, એ બધી વાત છે। પૈસાના એ બધા મુદ્દાઓ તો મીડિયામાં મેં સાંભળ્યા જ, મેં જોયા છે, બાકી વાત ક્યાંય મારા ધ્યાન પર નથી ને એવો કોઈ કાગળ મેં આજે આજ સુધી વાંચ્યો નથી, અને કોઈ મીડિયાના મિત્ર પાસે 99.99% નહીં હોય એવું મને ખાતરી છે, કારણ કે ક્યાંય હજી મેં કાગળ જોયો નથી તમે જે કહો છો એવું। એટલે આ બધી વાતો દમ વગરની વાતો છે અને મીડિયામાં ચાલતી ખોટી વાતો છે, એવું કોઈ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ રિપોર્ટ આપ્યો જ નથી। આ પ્રશ્નો જો કોઈ પણ પ્રમુખ હોય કે કંઈ પણ હોય રાજકારણની અંદર કોઈ પણ પક્ષની અંદર બધું સમયાંતરે ચેન્જ થતું રહે છે, આમાં કોઈ માંગ કરી કે નથી કરી મેં જેમનું ટ્વીટ જોયું નથી એટલે વિશેષ કંઈ વાત નહીં કરું, પણ આ બધી રૂટીન પ્રોસેસ હોય છે અને એ ઉપર એઆઈસીસીની વાત છે અને એઆઈસીસી જ્યારે પણ યોગ્ય, ભૂતકાળમાં ઘણા પ્રમુખ આવ્યા ઘણા બદલાયા એટલે આ એક પ્રોસેસ છે, પણ અત્યારે આજની તારીખે કોઈ એવી વાત હોય પ્રમુખ બદલવાની એવી કોઈ વાત મારા ધ્યાન પર નથી। વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક। ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનો ન ભૂલશો, આ સાથે આપના અભિપ્રાયો પણ આપ અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો। આ સાથે ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્ત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।